वर्ष 2001 थी गुजरातना मुख्यमंत्री तरीके नरेन्द्र मोदीनो गुजरातथी उदय थयो અને વર્ષ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ ગુજરાતની 26 લોકસભા બેઠકો જીત્યા હતા, ત્યારે ફરી એકવાર કોંગ્રેસ પાસે વર્ષ 2019ની લોકસભાના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહને ગુજરાતમાં જ ઘેરવાનો મોકો હતો, પરંતુ કોંગ્રેસે આ તક ગુમાવી દીધી છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી બનાવી હતી, જો કે તે યાદી માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાહુલ ગાંધી, અહેમદ પટેલ, નવજોતસિંહ સિદ્ધુ, અશોક ગેહલોત, શત્રુઘ્ન સિન્હા અને ગુજરાતના સ્થાનિક નેતાઓને બાદ કરતા કોંગ્રેસના એક પણ કેન્દ્રીય નેતા મોદી વિરુદ્ધ પ્રચાર કરવા કે ભાજપાને ઘેરવા ગુજરાતમાં ડોકાયા નહીં, જે અંગે કોંગ્રેસના પ્રવક્તાએ કંઈક આવો ખુલાસો આપ્યો. દરેક રાજ્યમાં સ્ટાર પ્રચારકો પહોંચે પ્રચાર પ્રસાર માટે તે પ્રકારની પ્રયત્ન થતો હોય છે, પણ સ્ટાર પ્રચારકોમાંથી સતત વ્યસ્તતાને કારણે અને મલ્ટીફેઝ જ્યારે ચૂંટણીના કેલેન્ડર હોય, મલ્ટીફેઝમાં જ્યારે જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીની તારીખો હોય, તે સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક પ્રવાસ કાર્યક્રમના આયોજનમાં ક્યાંક કમી રહેતી હોય છે, અથવા તો સ્ટાર પ્રચારકો જ્યારે સ્થાનિક કક્ષાએ જ્યારે એની માંગ આવતી હોય તે સમયે તે પ્રચારકો અન્ય રાજ્યમાં પ્રચાર કરતા હોય છે તેટલી ઉપલબ્ધ થતા નથી. સ્ટાર પ્રચારકની યાદીમાં હોવા છતાં ગુજરાત ન આવેલા નેતાઓ પર નજર કરીએ તો સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, કમલનાથ, ભૂપેશ બઘેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખડગે, આરપીએન સિંધ, કાંતિલાલ ભુરિયા, દીપેન્દ્ર હુડ્ડા, રણદીપ સુરજેવાલા, કુમારી શૈલજા, નગમા મુરાજી, ઉર્મિલા માતુંડકર, મધુસૂદન મિસ્ત્રી જેવા દિગ્ગજ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં નજરે પડ્યા નહોતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે નેતાઓ સ્ટાર પ્રચારક હતા તે પણ ઘણા ઉમેદવારોની માંગણી હોવા છતાં પ્રચાર કરવા માટે ગયા ન હતા. કેન્દ્રીય મુદ્દાઓ અંગે ગુજરાતમાં પ્રચાર થઈ શકે એમ હોવા છતાં પણ આ તક કોંગ્રેસ ચૂકી હોવાનું લાગી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સોશિયલ મીડિયાનો વ્યાપ હોવાનું કહીને બચાવ કરી રહ્યો છે. હું એને દ્રષ્ટિએ ગુમાવવાની દ્રષ્ટિએ નથી હોતો. આ કેન્દ્રનું એટલે કે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે સમગ્ર દેશના બોલે છે. આના મુદ્દા રાષ્ટ્રીય મુદ્દા હોય છે. રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીની સમયે કોઈપણ જગ્યાએથી તમે કાંતો હવે માધ્યમોની જ એટલી બધી ઓલી થઈ ગઈ છે કે માધ્યમોમાં તમે દેશના કોઈપણ પ્રદેશમાંથી બોલતા હો છો, એ માધ્યમો દ્વારા ક્યાંક ને ક્યાંક જુદી જુદી જગ્યાએ વાત પહોંચતી જ હોય છે. પ્રચારકોનો, સ્ટાર પ્રચારકોનો જ્યાં લગી સવાલ છે ત્યાં લગી એનું આયોજન, સ્થાનિક સમીકરણો, માંગ હોય ત્યારે તે સમયે આયોજન કરવામાં, એ ઘણી બધી બાબતો હોય છે. એટલે એ મુદ્દાને સીમિત કરવાને બદલે અંતે તો મૂળ મુદ્દો એ છે કે મુદ્દા આધારિત રાજનીતિ કરવામાં કોંગ્રેસ પક્ષનો પ્રચાર અસરકારક સાબિત થયો છે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો પૈકી ભાજપા કરતા એક બેઠક વધારે જીતવાનો કોંગ્રેસે દાવો કરી રહી છે, પણ તેના કેન્દ્રીય નેતાઓ કેન્દ્રીય મુદ્દાને લઈને ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી, જ્યારે છેલ્લા 3 દિવસમાં પણ મોટા નેતાઓની કોઈ સભાનું આયોજન કરવામાં આવ્યું નહોતું, ત્યારે તેની અસર પરિણામ પર પડશે કે કેમ તે તો પરિણામ બાદ જ ખબર પડશે. પરંતુ કોંગ્રેસ એક તક ચૂકી ગઈ છે તે વાત ચોક્કસ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે નરેન્દ્રસિંહ રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ.